चलो केम छो विद्यार्थी मित्रों, आज आप धोरण सात में विज्ञान में गया लेक्चर में आप चर्चा करी थी चेप्टर नंबर 11 प्राणियों अने वनस्पतिओं में वहन, बराबर है। तो आप गया लेक्चर में जोई गया कि रुधिरवाहिनीओ धमनी और शिरा, बराबर है, एमा कई रीतना कार्य करे, आपणुं हृदय कई रीतना कार्य करे, पछी आपणे जोया हता हृदयना धबकारा, एक कोष्टक पूरु करवा आपेलुं हतुं, बराबर छे। हवे पछीनो पॉइंट छे प्राणीओमां उत्सर्जन, एमां आपणे जोईए के उच्छ्वास दरमियान फेफसा द्वारा केवी रीते कार्बन डायोक्साइड उत्सर्ग द्रव्य तरीके निकाल पामे छे, ए पण याद करो के अपाचित खोराक केवी रीते निकाल पामे छे। आपणे 10मा चेप्टरमां जोयुं हतुं કે ઉત્સર્જન એટલે બહાર કેવી રીતના બહાર નીકળવું, બરાબર। તો કે તમે ઓક્સિજન વાયુ અંદર લ્યો છો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો, તો કઈ રીતના બહાર આવતો હતો એ આપણે જોઈ ગયા। પછી અપાચિત જે ખોરાક છે, આપણે ખોરાક લઈએ છીએ એમાં બધા જે ખોરાક છે પછી અને આપણને એમાંથી ઉર્જા મળે છે, પણ અપાચિત ખોરાક કેવી રીતના બહાર નીકળે છે આપણે એ પણ ચર્ચા કરી ગયા। તમને શરીરમાંથી તમને આશ્ચર્ય થશે કે બિનજરૂરી દ્રવ્યો જે છે એ આવે છે ક્યાંથી, જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે, તે ઝેરી હોય છે, તેથી તેને શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે। આપણા કોષ અંદર શરીરના કોષો જે છે એ કાર્ય કરે ને ત્યારે શું થાય, તો કે નકામા પદાર્થો એમાંથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય એ પદાર્થો ઝેરી હોય, ઝેરી હોય એટલે એને આપણા શરીરમાંથી બહાર કાઢવા ખૂબ જરૂરી હોય છે। કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે। ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે, શું થાય, તો કે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહેવાય, ઉત્સર્જન। અને ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જે ભાગો છે એને કહેવાય ઉત્સર્જન તંત્ર, બરાબર। હવે એ તો ખબર પડી કે ઉત્સર્જન એટલે શું, તો કે બહાર નીકળવું, બરાબર। તમે જ્યારે કોષો કાર્ય કરે છે ત્યારે નકામા પદાર્થો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે, એ નકામા પદાર્થો ઝેરી હોય છે એટલે આપણા શરીરમાંથી કાઢવા જરૂરી બની જાય છે। આ પદાર્થોને તમે જ્યારે બહાર કાઢો છો તો એને કહેવાય ઉત્સર્જન તંત્ર, અને ઉત્સર્જન સાથે સંકળાયેલા બધા ભાગો છે એને કહેવાય ઉત્સર્જન તંત્ર, બરાબર। તો હવે આપણે જોઈએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, બરાબર, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર। રુધિરમાં રહેલા નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ થવો જોઈએ એ કેવી રીતે શક્ય બને, અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂર છે। મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે, બરાબર। રુધિર અંદર લોહીમાં રહેલા જે પદાર્થો હોય, નકામા પદાર્થો, બરાબર, એને શરીરમાંથી કાઢવા જરૂરી હોય છે, તો આ કેવી રીતના બને, તો કે અહીં રુધિર ગારણની પ્રક્રિયા થાય, શેની પ્રક્રિયા થાય, ગારણની, કે જેને મૂત્રપિંડની રુધિર કેશિકાઓ, મૂત્રપિંડની રુધિર કેશિકાઓ છે એમાં મદદ કરે છે। જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે। ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે બહાર નીકળી જાય છે। બે પ્રકારના હોય, બરાબર, એમાં જે જરૂરી પદાર્થો છે, બરાબર, એ શું થાય જરૂરી પદાર્થોનું, તો કે ફરીથી રુધિરમાં શોષણ થાય, જરૂરી પદાર્થોનું ફરીથી રુધિરમાં શોષણ થાય, અને જે નકામા પદાર્થો છે એનું શું થાય, તો કે પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે બહાર નિકાલ પામે છે। મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં જાય છે, તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર નીકળે છે। મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે। આ મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર, બરાબર છે, આ બધા એમાં કાર્ય કરે, શેની આકૃતિ છે, તો કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની, કે નકામા છે બે છે, આ તમને બે લાઈન દેખાય છે, શું છે, તો કે જ્યારે નકામો કચરો જે છે બહાર કેવી રીતના નીકળે, તો કે એક દ્વારા શું થાય, તો કે જે જરૂરી છે પદાર્થો એ પાણીમાં, જરૂરી જે પદાર્થો છે રુધિરમાં ભળી જાય છે, બરાબર, એટલે કે પાછા એનું શું કહેવાય, કે રુધિરમાં ભરી અને ફરીથી એનું શોષણ થાય છે। જે નકામા પદાર્થો છે એનું શું થાય, તો કે નકામા પદાર્થો જે છે એ પાણીમાં દ્રાવ્ય થઈ
मूत्र स्वरूपे बहार निकले छे। तो आकृति तमने आपेली छे, आना द्वारा खबर पड़ी छे। आना बधा भागो बराबर के मूत्र छिद्र द्वारा बहार निकले छे अने आ मनुष्यना उत्सर्जननी रचना कोण करे? एक मार्कमां पूछाय तो मूत्रपिंड, मूत्रवाहिनी, मूत्राशय बराबर, अने मूत्र छिद्र द्वारा एनी रचना थाय छे। क्लियर आटली वस्तु? चलो हवे जोई। एक तो पुख्त व्यक्तिमां आश्रे 1 થી 1.8 લિટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે। મૂત્રમાં 95% પાણી હોય, 2.5% યુરિયા હોય અને 2.5% બીજા નકામા પદાર્થો હોય છે। આ એક માર્કમાં પૂછાય બરાબર છે કે મૂત્રમાં કયા કયા દ્રવ્યો હોય છે? 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% જેટલો બીજા નકામાં પદાર્થ હોય છે। આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો વળે બરાબર, ઉનાળો એકદમ ઉનાળો હોય તો આપણને બધાને પરસેવો વળે। પરસેવામાં પાણી અને ક્ષાર બે હોય, ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ડાઘ જોવા મળે છે બરાબર। તમે ગમે ત્યારે તમને પરસેવો વળશે ત્યારે કપડાં ઉપર એવા ડાઘ થઈ જશે સફેદ। એ ડાઘ શેના હોય તો કે પાણીની સાથે સાથે એની અંદર ક્ષારનું પ્રમાણ હોય બરાબર છે। ક્ષારનું પ્રમાણ એની સાથે હોય છે એટલે શું થાય તો કે ક્ષારના લીધે આપણા કપડાં ઉપર સફેદ ડાઘા પડી જતા હોય છે। શું પરસેવો? બીજો કોઈ કારણોસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે, માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાને કારણે ઠંડક જોવા મળે છે। આવી જ રીતે જ્યારે આપણે પરસેવો થાય છે ત્યારે આપણા શરીરનું ઠંડુ કરવામાં, પરસેવો વળી જાય એટલે આપણા શરીરને ઠંડો કરવામાં મદદ કરે છે। પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે। જળચર પ્રાણીઓ જેવા કે માછલી, કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન છે કે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે। એવા પાણીની અંદર રહેતા હોય એ જો ઉત્સર્જન કરે તો એમાં એમાં ઓગળી જાય છે। કેટલાક એટલે કે જમીન નિવાસી પ્રાણીઓ જેવા કે પક્ષીઓ, ગરોળી, સાપ, સફેદ રંગનો પદાર્થ યુરિક એસિડ ઉત્સર્જે છે। મનુષ્યમાં મહદમ અંશે ઉત્સર્જક દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે। કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાને કારણે કામ કરતા બંધ થઈ જાય છે। મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે। જ્યાં સુધી આવા વ્યક્તિને રુધિરની સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જ જીવિત રહી શકે। આ પદ્ધતિ ડાયાલિસિસ કહે છે બરાબર છે કે ઘણી વખત કોઈ એવી પ્રક્રિયાને લીધે જો બંધ થઈ જાય તો તરત જ એને કૃત્રિમ કહેવાય ને કે કૃત્રિમ મૂત્રપિંડ બરાબર છે એના દ્વારા એ ગાળવામાં આવે તો જ તે માણસ એને કહેવાય ડાયાલિસિસ બરાબર। તમે નામ સાંભળ્યું કે ડાયાલિસિસ કરાવે તો જ ત્યાં સુધી તે જીવંત રહી શકે છે બરાબર છે। ચલો સમજાઈ ગયો અહીંયા સુધી બધાને? સરસ। હવે આપણે આવે છે આના પછીનું, વનસ્પતિમાં ઘટકોનું વહન। વનસ્પતિમાં ઘટકોનું વહન બરાબર છે, એ આપણે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરશું કે વનસ્પતિમાં જે છે ઘટકોનું વહન કઈ રીતના થાય। આપણે અત્યારે જે જોયું મનુષ્યમાં ઉત્સર્જન, હવે આવે છે વનસ્પતિમાં ઘટકોનું વહન કઈ રીતે થાય, પછીના લેક્ચરમાં ચર્ચા કરશું। અત્યારે અહીંયા સુધી રાખીએ। ચલો થેન્ક યુ।